ઉનાળાનો સુંદર દિવસ હતો. એક આળસુ ખડમાકડી પાંદડા પર લેટી લેટી ઉનાળાની મજા લઈ રહી હતી. એટલી વારમાં જ ત્યાં એક મહેનતી કીડી પસાર થઈ. એના મહેનત અને પરિશ્રમથી એ કીડી એના માથા પર એક મોટો મકાઈનો દાણો લઈને ઘરે જતી હતી. ખડમાકડીએ કીડીને કહ્યું, તું શું કામ આટલી ઘાઈમાં અને ચિંતામાં હોય છે? અત્યારથી શિયાળાની ચિંતા શું કામ? અત્યારે તો આપણી પાસે કેટલું બધું ખાવાનું છે. પણ એ કીડી હોશિયાર હતી. એને ખડમાકડીની વાતો પર જરાય ધ્યાન ન આપ્યો અને શિયાળા માટે જમવાની તૈયારી કરવા લાગી. જોતા જોતા શિયાળો આવી ગયો અને ધાર્યા કરતા વેલો આવી ગયો. ખડમાકડી પાસે રહેવા માટે ઘર અને ખાવા માટે અન્નનો દાણો ન હતો. એટલે એ કીડી પાસે મદદ માંગવા ગઈ અને એણે કીડીને કહ્યું, પ્લીઝ તમે મને રહેવા માટે જગ્યા અને ખાવા માટે અન્ન આપશો? ત્યારે કીડીએ જવાબ આપ્યો કે મારી પાસે રહેવા માટે ઘર અને ખાવા માટે અન્ન ફક્ત મારા પરિવાર માટે છે. ત્યારે ખડમાકડીને સમજાયું કે જો મેં કીડીની જેમ પહેલા જ પરિશ્રમ અને મહેનત કરી હોત તો આજે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. શીખ: રમવાનો અને કામ કરવાનો સમય અલગ અલગ હોય છે. જો તમે કામ કરવાના સમયે રમશો તો મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર રહેજો. વન્સ ઇટ વોઝ અ બ્યુટિફુલ સ્પ્રિંગ ડે. અ ગ્રાસ હોપર વોઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ એન્ડ એન્જોયિંગ ધ સ્પ્રિંગ ડે. સડનલી એન એન્ટ પાસ્ડ હિઝ વે. The ant was a hard-working ant. The ant, with all the hard work and effort, was taking a particle of corn home. The grasshopper said, "Instead of working all day, why don't you come and sit and talk to me?" The ant was very intelligent. The ant said, "I am gathering food for the rainy days. You should also do the same. What will you give your family to eat and stay during the rainy days?" The grasshopper replied, "I have lot of food for right now. Why should I think about the rainy days?" The ant was very intelligent. She did not pay any attention to what the grasshopper was saying. She gathered more and more food before the rains came. One day, it suddenly started raining. The rains came much earlier than expected. The poor grasshopper did not have any place to stay and any food to eat. The grasshopper went to the ant for help. The ant reminded him of what he had said earlier. But the ant was very helpful. She offered him some food to eat and a place to stay. The moral of the story is, if you do not work at the time of working, later you will face difficulties. એક નાનકડા પરિવારમાં એક બાપ અને એના ત્રણ દીકરા રહેતા હતા. ત્રણેય દીકરા બહુ જ ઝઘડાલુ હતા. ત્રણેય એક સાથે રહેતા નહોતા. બાપ આ વાતથી ખૂબ જ ચિંતિત હતો. એને એક દિવસ એક આઈડિયા આવી. એણે ત્રણેય દીકરાઓની એક મીટિંગ બોલાવી. બાપે ત્રણેય દીકરાઓના હાથમાં એક એક લાકડીઓનો બંડલ આપ્યો અને દીકરાઓને કહ્યું, ચાલો દીકરાઓ મને આ બંડલ એક સાથે તોડી બતાડો. ત્રણેય દીકરાએ વારાફરતી એક પછી એક ખૂબ મહેનત કરી, પણ એ લોકોએ બંડલ ના તોડી શક્યા. પછી બાપે એ લાકડીનો ગુચ્છો લીધો અને એ લાકડીના ગુચ્છામાંથી એક એક લાકડી દરેક છોકરાને આપી અને છોકરાઓને કહ્યું, છોકરાઓ ચાલો હવે આ એક સિંગલ લાકડી તોડી બતાડો. ત્રણેય છોકરાએ વારા ફરતી મહેનત કરી, પણ એ એકદમ સહેલાઈથી તોડી શક્યા. ત્યારે બાપે છોકરાઓને સમજાવ્યું, જોયું દીકરાઓ, જો તમે આ લાકડીના બંડલની જેમ રહેશો એકજૂટ થઈને, તો તમને કોઈ અલગ નહીં કરી શકે. પણ જો તમે અલગ અલગ લાકડીની જેમ રહેશો તો તમને બધા જ અલગ કરી પાડશે. આ સાંભળીને દીકરાઓને સમજ આવી. એમણે પોતાના બાપને વચન આપ્યો
કે આજ પછી એ લોકો ક્યારે અલગ નહીં પડે. આ વાર્તાથી આપણાને એ શીખ મળે છે કે એકતામાં જ તાકાત છે. વન્સ ધેર વોઝ અ સ્મોલ ફેમિલી વેર લિવડ અ ફાધર એન્ડ હિઝ થ્રી સન્સ. His three sons used to fight amongst each other. Whenever the father saw them fighting, he used to become very worried. One day, the father got an idea. He decided to call a meeting. He called all his sons and gave them a bundle of sticks in their hands. The father asked the children to break the bundle of sticks. All the children tried really hard, but they could not succeed. They failed in breaking the bundle of sticks. Next, the father opened the bundle of sticks and gave each child a single stick and asked the child to break the stick. Each and every child tried and could easily break the stick. The father explained to the son that, "Son, if you always remain together like the bundle of sticks, you will always remain strong and no one will be able to break you. But if you stay separated or single, then anyone can easily break you." On this, the children understood their mistake and promised to the father that they will always stay united. The moral of the story is, unity is strength. એક નાનકડા ગામમાં એક દૂધવાળો રહેતો હતો. એ બહુ જ લાલચી હતો. એ રોજ નદી પાર કરીને સામે શહેરમાં એના ગ્રાહકોને દૂધ વેચવા જતો હતો. શહેરમાં જતી વખતે એ નદીનું પાણી પોતાના દૂધમાં મલાવીને એના ગ્રાહકોને વેચતો હતો અને આ જ રીતે એ બહુ બધા પૈસા કમાવા લાગ્યો. જોતાની સાથે એ ખૂબ જ અમીર માણસ બની ગયો. એક દિવસ એના દીકરાના લગ્નના ખર્ચા સાચવવા માટે એ બધા જ ગ્રાહકો પાસેથી પૈસા લેવા ગયો. બધા પૈસા ભેગા થઈ જવા પછી એ જ પૈસાથી એણે નવા કપડાં અને દાગીના ખરીદ્યા. શહેરથી પાછા આવતી વખતે એની હોડી એક પથ્થરથી અથડાઈ અને ઊંધી વળી ગઈ. જોતાની સાથે એના બધા નવા કપડાં અને દાગીના પાણીમાં ડૂબી ગયા. આ બધું જોઈને બહુ જ ઉદાસ થઈ ગયો અને રડવા લાગ્યો. અચાનક જ એને પાણીમાંથી એક અવાજ સંભળાયું. "રડો કેમ છો? જે પણ તમે ગુમાવ્યું છે એ તમે બેઈમાનીથી જ તો કમાવ્યું હતું." આ સાંભળીને દૂધવાળાને એની ભૂલ સમજાઈ ગઈ. આ વાર્તાથી આપણાને એ શીખ મળે છે કે બેઈમાની કરશો તો ભૂગતવું તો પડશે જ, એટલે બેઈમાની ક્યારે ના કરવી જોઈએ. વન્સ અપોન અ ટાઈમ In a small village, there lived a milkman. He was very greedy. He had to cross a river daily to go to the city where his customers lived. The milkman used to mix the water from the river into the milk and sell it to his customers and earn good profit. Days passed and he became very wealthy through dishonest means. One day, he collected dues from all his customers to celebrate his son's wedding. After collecting all the money, he purchased new clothes and a lot of gold ornaments. On his way back home, while crossing the river, his boat hit a rock and turned upside down. All his new clothes and ornaments sunk inside the river. He saw this and was very upset. He started crying. Suddenly, the milkman heard a voice coming from the river. It said, "Do not weep. Whatever you have lost is what you had earned by cheating your customers." The milkman realized his mistake. The moral of the story is, honesty is the best policy. એક વાર ચાર મિત્ર હતા. એ લોકોને ભણવાનું બિલકુલ ન ગમતું હતું.
પરીક્ષાના આગલા જ દિવસે એ લોકો બધા પાર્ટી કરવા ગયા. એ લોકોએ વિચાર્યું કે એ લોકો પ્રિન્સિપલને ખોટું બોલીને એક્ઝામ પછી ક્યારે આપી દેશે. પાર્ટીની મજા લેવા પછી બીજા જ દિવસે એ ચાર મિત્ર પ્રિન્સિપલ પાસે ગયા અને પ્રિન્સિપલને જૂઠું કહ્યું કે સર, ગઈકાલે રાત્રે અમે એક લગ્નમાં ગયા હતા. લગ્નથી પાછા ઘરે આવતી વખતે અમારી ગાડીનું ટાયર પંક્ચર થઈ ગયું. વધારાનું ટાયર ન હોવાના કારણે અમારે આખા રસ્તા ગાડીને ધક્કો મારી મારીને ઘર સુધી લઈ આવવું પડ્યું અને એટલે જ અમે બહુ જ થાકી ગયા છીએ. તો શું અમે આ એક્ઝામ કાલે આપી શકીએ? અને ત્યારે જ પ્રિન્સિપલે કહ્યું, કઈ વાંધો નહીં, હું તમને એક્ઝામ લખવાનો હજી એક ચાન્સ આપીશ. આ સાંભળીને ચારે મિત્ર ખૂબ જ ખુશ થઈ ગયા અને ઝડપથી ઘરે જઈને ભણવા લાગ્યા. હવે એક્ઝામની ઘડી આવી. પ્રિન્સિપલે ચારે સ્ટુડન્ટ્સને અલગ અલગ રૂમમાં બેસવાનું કહ્યું. ક્વેશ્ચન પેપરમાં બે જ સવાલો પૂછ્યા હતા. પહેલું, તમારું નામ શું છે? અને બીજું, ગાડીનો કયો ટાયર પંક્ચર થઈ ગયો હતો? ચારે મિત્ર ખોટું બોલ્યા હતા એટલે બધાના ઉત્તર અલગ અલગ હતા. આજ જોઈને પ્રિન્સિપલ એમને ખોટા પાડી દીધા. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે જૂઠું બોલવું ખોટી આદત છે, એટલે આપણે ખોટું ન બોલવું જોઈએ. વન્સ ધેર વર ફોર ફ્રેન્ડ્સ એન્ડ ધે હેટેડ ટુ સ્ટડી. વન નાઈટ બિફોર ધેર એક્ઝામ્સ ધે પાર્ટીડ અ લોટ એન્ડ હેન્સ they decided to lie to their professor of not giving the exam. The next day, the four students went to the professor and they started lying to the professor that the earlier night they had gone for a wedding. While returning back from the wedding, their car tire got punctured. They did not have an extra tire, so they could not replace the flat tire. They had to push the car all the way back home. So the four friends kept on lying to the professor. They told the professor that we were very tired, so we could not study. And hence they requested the professor, we won't be able to give the exam today. So can we give the exam tomorrow? The professor listened to them and agreed to their request. The four friends were very happy. They rushed home and started studying for their exam. The next day, the four students came to give their exams. The professor asked them to sit in separate classrooms and gave them their question paper. The question paper had only two questions. One, what is your name? Number two, which tire of the car got punctured? Since the four students had lied, each one of them wrote a different answer and thus the professor caught their lie. The moral of the story is, lying is a bad habit, so you should never lie. એક દિવસ એક શિયાળ જંગલમાં ચાલી રહ્યો હતો. ચાલતા ચાલતા એની પૂંછ એક શિકારીના જાળમાં ફસાઈ ગઈ. એણે ખૂબ કોશિશ કરી પણ એ એની પૂંછ કાઢી ન શક્યો. કોશિશ કરતા કરતા એની પૂંછ કપાઈ ગઈ અને છેવટે પૂંછનો નાનો છોડ બચી ગયો. પહેલા તો શિયાળને એના બધા દોસ્તારોની સામે આવવા માટે શરમ આવતી હતી, પણ પછી એને હિંમત ભેગી કરી. એણે એના બધા દોસ્તારોને ભેગા કર્યા. શિયાળે બધાને પોતપોતાની પૂંછ કાપી નાખવાની સલાહ આપી. એણે કહ્યું, આ પૂંછ આપણે કોઈ ઉપયોગની નથી. આપણે જ્યારે ભાગીએ અને કૂતરાઓ આપણા પાછળ હોય ત્યારે પણ આ પૂંછ કામની નથી. જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે પણ આ પૂંછ કોઈ કામની નથી. તો આ પૂંછનો ઉપયોગ શું?
ત્યાં એક વૃદ્ધ શિયાળ બધું સાંભળી રહ્યો હતો. એણે કહ્યું કે જો તારી પૂંછ ન કપાઈ હોત તો તું બધાને પોતપોતાની પૂંછ કાપવાની સલાહ ન આપી હોત. શિયાળને એ વૃદ્ધની વાત સમજાઈ ગઈ અને શરમથી ત્યાંથી નીકળી ગયો. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે બીજાની વાતો સાંભળવા પહેલા આપણે પહેલા પોતાનું દિમાગ લગાડવું જોઈએ. વન ડે ધેર વોઝ અ ફોક્સ વોકિંગ ઇન ધ જંગલ. While he was walking, his tail got stuck in a trap. He tried and tried, but he could not free his tail. He failed. In the process, his tail got cut. And now he was left with just a stump instead of the tail. At first, he was ashamed of himself and he could not face any of his fellow foxes. So one day he decided to be brave and called all his friends for a meeting. He had a suggestion to make. When all the friends gathered, the fox proposed all of them to cut their tail. He said that the tail is so inconvenient when the dogs are chasing us. It is also inconvenient when we are sitting down. So I suggest that the tail is useless. So all of you should also cut your tail. One old fox sitting there said, "That's very well, but I don't think you would have suggested all of us to cut our tails if you wouldn't have lost one." The moral of the story is, do not listen to others' advice before thinking twice. એક દિવસ એક ખેડૂત ઝાડની નીચે બેઠો હતો. એ ખૂબ જ ગરીબ હતો. એની આવક બહુ જ ઓછી હતી. એના દિવસો બહુ જ મુશ્કેલીથી ગુજરી રહ્યા હતા. એક દિવસ કોઈકે ખેડૂતને એક મરઘી આપી. એ મરઘી રોજ એક સોનાનું અંડું આપતી. ખેડૂત રોજ એ ઈંડું વેચી આવતો. જોતા જોતા ખેડૂત ખૂબ અમીર થઈ ગયો. ગામના બધા જ લોકો એને આદર આપવા માંડ્યા. એ એકદમ લાલચુ માણસ થઈ ગયો હતો. એણે વિચાર્યું કે જો મુર્ગી રોજ એક સોનેરી અંડું આપે છે તો એના પેટમાં કેટલા બધા સોનેરી અંડા હશે, તો કેમ ના બધા જ અંડા એક જ દિવસમાં લઈ લઉં. લાલચમાં આવીને ખેડૂતે ચાકુ લીધું અને એના મુર્ગીનું પેટ કાપી નાખ્યું. પેટ કાપીને જોયું તો શું, પેટમાં એક પણ ઈંડું ન હતું અને મુર્ગી પણ મરી ગઈ. બેચારો. શીખ, ક્યારે પણ લાલચ ન કરવું. Once a farmer was living in a village. He was sitting under the tree. He was very poor. His days were passing with difficulty. One day, someone gave the farmer a hen. That hen gave one golden egg every day. That farmer sold that golden egg every day. Soon he became a rich man. All the people in the village started respecting him. The farmer became greedy. He thought that if the hen gives a golden egg every day, inside the hen's stomach there will be so many golden eggs. If I get all the golden eggs in one day, I will be the richest man of the entire village. The farmer took a knife and cut the stomach of the hen. What did he see? He saw that there were no golden eggs inside the stomach of the hen. Poor farmer. He did not get any golden eggs and he even lost his hen. The moral of the story is, do not be greedy. Ek divas એક વૃદ્ધ માણસ રસ્તા પર ચાલી રહ્યો હતો. અચાનક એની નજર એક બિલાડી પર પડી. એ બિચારી બિલાડી ખડ્ડામાં ફસાઈ ગઈ હતી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહી હતી. આ જોઈને વૃદ્ધને બિલાડી પર દયા આવી. એણે તરત જ મદદ માટે પોતાનો હાથ આગળ વધાવ્યો. બિલાડી આ જોઈને બહુ જ ડરી ગઈ અને એણે એનો પંજો વૃદ્ધના હાથ પર માર્યો.
વૃદ્ધે ઝડપથી એનો હાથ પાછળ લઈ લીધો. આ જોઈને વૃદ્ધે હાર ન માની. વૃદ્ધ સતત પોતાનો હાથ મદદ માટે આગળ વધારતો રહ્યો, પણ બિલાડી સતત પોતાનો પંજો એના હાથ પર મારતી રહી. ત્યાં જ એક બીજો માણસ ઊભા ઊભા બધું જોઈ રહ્યો હતો. એણે વૃદ્ધને કહ્યું, તું શું કામ બિલાડીની મદદ કરે છે? બિલાડી તો ઘડી ઘડી તને પંજો મારે છે. આના પર વૃદ્ધ માણસ બોલ્યો, હું મારું કામ કરી રહ્યો છું અને બિલાડી પોતાનું. મારું કામ છે બિલાડીની રક્ષા કરવું અને બિલાડીનું કામ છે પોતાનો બચાવ કરવો. વૃદ્ધ માણસે એની કોશિશ ન છોડી અને છેવટે બિલાડીને ખડામાંથી બહાર કાઢી શક્યો. બિલાડી બહુ જ ખુશ થઈ ગઈ અને ત્યાંથી હસતા હસતા જતી રહી. આ વાર્તાથી આપણાને એ શીખ મળે છે કે ઘણીવાર બીજાની મદદ કરતી વખતે આપણાને મુશ્કેલીઓ આવે છે, પણ આપણે મદદ કરતું રહેવું. વન ડે એન ઓલ્ડ મેન વોઝ વોકિંગ બાય ધ રોડ. સડનલી હી સો અ કેટ સ્ટક ઇનસાઇડ અ હોલ. ધ કેટ વોઝ વેરી સ્કેર્ડ એન્ડ વોઝ ટ્રાઇંગ ટુ કમ આઉટ ઓફ ધ હોલ. સો ધ ઓલ્ડ મેન પુટ હિઝ હેન્ડ ફોરવર્ડ ટુ હેલ્પ ધ કેટ. ધ કેટ ગોટ વેરી સ્કેર્ડ એન્ડ આઉટ ઓફ ફિયર શી સ્ક્રેચ ધ ઓલ્ડ મેન્સ હેન્ડ. The old man pulled his hand back out of pain. But the old man did not give up. He kept on helping the cat. But the cat kept on scratching his hand. Another man was passing by and he saw all this. He told the old man, "Why are you trying to help the cat when she is hurting you again and again?" On this, the old man said, I am doing my work and the cat is doing hers. My work is to help the cat and the cat's work is to protect herself. The old man did not give up. He kept on helping the cat again and again. And finally, the cat came out of the hole and she was very happy. The moral of the story is, sometimes we might face difficulties while helping others, but we must help them. એક રાજા હતો, એનું નામ મિદાસ હતું. એની પાસે એક મોટું રાજ્ય હતું અને બહુ બધા મહેલો પણ હતા, પણ તે છતાંય રાજા ખુશ નહોતો. એને હજી વધારે સોનું જોઈતું હતું. એક દિવસ રાજા પ્રાર્થના કરતા હતા. પ્રાર્થના કરતી વખતે ભગવાન પ્રકટ થયા. રાજાએ ભગવાનને કહ્યું, હે ભગવાન, મને એક વરદાન આપ, હું જે પણ વસ્તુને અડું એ સોનામાં બદલાઈ જાય. ભગવાને રાજાને કહ્યું, તથાસ્તુ, તારી ઈચ્છા પૂરી થશે. રાજા એકદમ ખુશ થઈ ગયો. રાજાએ એનું સિંહાસન મંગાવ્યું. સિંહાસનને અડતા નિવેદ સિંહાસન સોનામાં બદલાઈ ગયું. રાજા બહુ જ ખુશ થઈ ગયો. રાજાએ ટેબલ, ખુરશી અને બીજી બધી વસ્તુઓ મંગાવી. એ બધી વસ્તુઓ પણ સોનામાં બદલાઈ ગઈ. રાજા ખૂબ ખુશ થઈ ગયો. એને લાગ્યું કે દુનિયાનો સૌથી અમીર માણસ બની જશે. રાજાએ એનું જમવાનું મંગાવ્યું. જેવું રાજાએ એનું જમવાનું અડ્યું, આશુ, એનું બધું જ જમવાનું સોનામાં બદલાઈ ગયું. રાજા એકદમ સ્તબ્ધ હતો. એ કંઈ ખાઈ અથવા પી નહોતો શકતો. એટલી વારમાં જ એની દીકરી દોડતી દોડતી એના પાસે આવી. રાજાએ જેવું પોતાની દીકરીને અડ્યું, એની દીકરી પણ સોનામાં બદલાઈ ગઈ હતી. રાજા એકદમ નાખુશ થઈ ગયો. રાજાએ ડરીને ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાનને કહ્યું, હે ભગવાન, મને વધારે સોનું નથી જોઈતું. મને મારી લાડકી દીકરી પાછી જોઈએ છે. તમે તમારું વરદાન પાછું લઈ લો. ભગવાને રાજાને કહ્યું, તું જરાય ચિંતા ના કરતો. આ જાદુઈ પાણી છે. આ પાણી સોનામાં બદલાયેલી બધી વસ્તુઓ પર છાંટી નાખજે. બધી વસ્તુઓ પહેલા જેવી થઈ જશે. રાજાએ ભગવાને જેમ કહ્યું હતું એમ જ કર્યું અને બધી વસ્તુઓ પહેલા જેવી થઈ ગઈ. રાજાને પોતાની દીકરી પાછી મળી ગઈ. રાજા એકદમ ખુશ થઈ ગયો. આ વાર્તાથી આપણાને એ શીખ મળે છે કે લાલચ બુરી બલા છે. વન્સ There was a king named Midas. He was very rich.
He had so many palaces and a large kingdom. But he was very unhappy. One day, he was praying to God and suddenly God appeared. King Midas asked God, "Oh God, please grant me a boon. Whatever I touch should turn into gold." God was happy. He said, "Your wish is granted." King Midas was very happy. King Midas touched his throne and that turned into gold. He touched the chairs, the tables, the vases. He touched everything and everything turned into gold. King Midas was very happy. He thought he was the richest man in the world. And suddenly, King Midas touched his dinner. And what did he see? He saw that all the fruits and all the food turned into gold. King Midas was astonished. He thought that he won't be able to drink or eat anything. Suddenly, his daughter came running to meet her father. And when the father put his arms around his daughter, what did he see? He was shocked. He saw that his daughter also turned into a statue of gold. "Oh no, no. Oh please, I do not want any more gold. I want my dear daughter back. I beg of you, God. Please, please take away your boon. Please, I want my dear daughter back." And suddenly, God appeared. God said, "This is magical water. If you sprinkle this water on everything that turned into gold, everything will come back into its original form." King Midas was very happy. He sprinkled the magical water on everything that turned into gold. Suddenly he realized that everything came back to its original form. He got back his dear daughter. King Midas was very happy. The moral of the story is, do not be greedy. એક દિવસ એક ભેડ બકરી ચડાવવા વાળો એક છોકરો હતો. એ છોકરો રોજ ડુંગર પર એની બધી બકરીઓને લઈને એ લોકોને ચરાવવા જતો હતો. એક દિવસ એને મસ્તી સૂજી. એને અચાનકથી ચિલ્લાવા માંડ્યો, "વરુ આવ્યો, વરુ આવ્યો, કોઈ બચાવો! વરુ આવ્યો, વરુ આવ્યો, કોઈ બચાવો!" આ સાંભળીને ડુંગરની નીચે બહુ બધા ખેડૂત હતા. બધાને ડર લાગ્યો. બધા દોડી દોડીને એ છોકરાની મદદ કરવા ડુંગરના ઉપર પહોંચ્યા. ત્યાં પહોંચીને જોયું તો ત્યાં કોઈ વરુ ન હતો. બધા ખેડૂતોને દોડતા દોડતા ત્યાં આવી જોયા. છોકરો ચોર જોરથી હસવા લાગ્યો. પણ બધા ખેડૂતોને બહુ જ ગુસ્સો આવ્યો. બધાએ છોકરાને ધમકી આપી કે જો બીજી વાર તે આવી મસ્તી કરી છે તો અમે કોઈ તને મદદ કરવા નહીં આવીશું. એ છોકરાએ ખેડૂતોની વાતો પર જરાય ધ્યાન ન આપ્યો. બીજા જ દિવસે એને પાછી એવી મસ્તી સૂજી અને એ ચિલ્લાવા માંડ્યો, "વરુ આવ્યો, વરુ આવ્યો, કોઈ મને બચાવો! વરુ આવ્યો, વરુ આવ્યો!" આ સાંભળીને બધા ખેડૂત પાછા પહાડ પર દોડ્યા અને ત્યાં જોયું તો કોઈ વરુ ન હતો. બધા જ ખેડૂત બહુ જ ગુસ્સામાં આવી ગયા અને ત્યાંથી નીકળી ગયા. એક દિવસ જ્યારે એ છોકરો એના ભેડ બકરીઓ સાથે પહાડ પર હતો ત્યારે અચાનક ત્યાં એક વરુ આવ્યો. વરુને જોઈને બેચારો છોકરો બહુ જ ડરી ગયો અને ફટાફટ ઝાડ પર ચડી ગયો. પણ એની બકરીઓ, એ તો બિચારી ફસાઈ ગઈ. વરુ બધી બકરીઓ પર હમલો કરવા બોલ્યો. બેચારા છોકરાએ ચિલ્લાવ્યું, "વરુ આવ્યો, વરુ આવ્યો, અમને બચાવો, વરુ આવ્યો!" નીચે જેટલા પણ ખેડૂત હતા બધાને એવું લાગ્યું કે એ છોકરો પાછી મસ્તી કરી રહ્યો છે, એટલે કોઈ એના મદદ માટે ન આવ્યું. બેચારો છોકરો, એને એની બધી જ બકરીઓ ગુમાવી દીધી. ત્યારે છોકરાને એવી સમજ પડી કે ખોટા માણસ પર કોઈ ક્યારે વિશ્વાસ નથી કરતું, એટલે ખોટું ન બોલવું જોઈએ. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે ખોટું ક્યારે ન બોલવું જોઈએ. ખોટું બોલવાથી નુકસાન આપણને જ છે. Once there was a shepherd boy who took all his sheep up on the mountain to have some grass.
He was sitting there, but he was very bored. One day, he thought of playing a prank. He started shouting, "Wolf came! Wolf came! Please help! Wolf came!" Listening to this, all the farmers who were walking under the hill came up running to help the boy. When they reached there, they saw there was no wolf. They became very angry. But the boy, when he saw the farmers, he started laughing. Seeing this, all the farmers were very angry and they scolded the boy that if next time you play such prank, we would not come to help you. The next day, the boy played the same prank again. He started shouting, "Wolf came! Wolf came! Please help!" And the farmers ran up again to help the boy. And they saw no wolf again. Everyone was very angry and they left in anger. After a few days, the shepherd boy was with all his sheep on the hill again. And suddenly, really, a wolf came. And the wolf started attacking all his sheep. The boy got very scared. He started climbing up the tree to save his life. And then he called for help. "Wolf came! Wolf came! Please help!" But all the farmers did not trust him and did not come to help the boy. But the wolf, he attacked all the sheep and he killed a few. After looking at all this, the boy realized, lying is a bad habit. If you lie, then people will not trust you. The moral of the story is, nobody believes a liar. Ek divas ek undadanu nanu su gam hatu. E gam ma khali undada j rehta hata. Par ek divas tya ek biladi aavi. Patta undar pahush dari gaya. કોઈ પણ શાંતિથી સૂઈ અથવા રહી નહોતું શકતું. એટલે જ બધા ઉંદરોએ મળીને બિલાડીથી કેવી રીતે છુટકારો પાઓ એના પર વિચાર કરવા માટે ચર્ચા કરી. બધા ઉંદરો ભેગા થયા અને બધાએ બિલાડીથી છુટકારો લાવવાનો ઠાની લીધું. એટલી જ વારમાં એક નાનકડા ઉંદરે કહ્યું, મારી પાસે એક આઈડિયા છે. કેમને આપણે બિલાડીના ગળા પર એક ઘંટડો બાંધીએ, જેથી જ્યારે પણ એ આવશે આપણા બધાને ખબર પડી જશે અને આપણે બધા ચેતીને ભાગી શકીએ. બધાએ આઈડિયા સાંભળ્યો અને બધાને આઈડિયા ખૂબ જ ગમ્યો. એટલી જ વારમાં એક વૃદ્ધ અને હોશિયાર ઉંદરે કહ્યું, અરે પણ બિલાડીને ઘંટડી બાંધશે કોણ? બધા જ ઉંદરો જોવા માંડ્યા. કોઈને જવાબદારી લેવી ન હતી. એટલી જ વારમાં વૃદ્ધ ઉંદર બોલ્યો, અરે નાના ઉંદર, તું કેમ ઘંટડી નથી બાંધતો? કારણ કે આ આઈડિયા તો તારો જ હતો. નાનો ઉંદર ડરી ગયો. એણે કહ્યું, ના ના, હું બિલાડીને ઘંટડી નહીં બાંધું. બધા ઉંદરો સમજી ગયા. બધાને ખબર પડી ગઈ કે બિલાડીને ઘંટડી બાંધવાનું વધારે મહત્વનું હતું. શીખ: મોટામાં મોટો આઈડિયા સફળ ન થઈ શકે જ્યાં સુધી એને અમલ કરવાનો રસ્તો ન મળે. Once there was a mouse town in which a lot of mice used to stay. Once that mouse town was visited by a cat. And since the cat had visited, everyone in the town was very scared. They could not sleep at peace. So one day, all the mice wanted to have a meeting. They wanted to decide of how to get rid of the cat. One small mice suggested, how about tying a bell around the neck of the cat? That way, whenever the cat comes, the bell will ring and we all can escape.
Everyone thought that it's a great idea and they all agreed to the small mouse. Till then, a wise and an old mice suddenly said, "But who will bell the cat?" Everyone was astonished. They started looking at each other. The wise and the old mice said to the small mice, "How about you tie the bell around the cat's neck? Because you gave this brilliant idea." Everyone started looking at each other. The small mice said, "Oh no, no, I cannot tie the bell. I'm sorry." Everyone realized what the old and the wise mice was trying to say. The wise and the old mice said to the small mice, "Next time, before giving any idea, you should think over it." The moral of the story is, even the greatest ideas are nothing if they cannot be implemented.